રેકોર્ડ આપનું સ્વાગત છે. અમારી સાથે જોડાઈ ગયા છે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી. તેમની સાથે જ હવે સીધી વાત કરીશું. શંકરભાઈ, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતા પર. આપને સૌથી પહેલો હું એ જ સવાલ પૂછવા માંગુ છું કે આપે આજે મુખ્યમંત્રીની સાથે રહીને રાજ્યભરના 4 મહાનગરોમાં આપે પ્રવાસ કર્યો, તમામ પરિસ્થિતિની આપે સમીક્ષા કરી. સમીક્ષા કર્યા બાદ હવે શું નિષ્કર્ષ પર પહોંચી છે રાજ્ય સરકાર? હાલમાં શું તારણ આપે કાઢ્યું છે? જે દર્દીઓ વેન્ટિલેટર ઉપર હોય અથવા તો ઓક્સિજન ઉપર જ્યાં હોસ્પિટલમાં હોય તો એની ટ્રીટમેન્ટ કઈ રીતે ચાલે છે અને પ્રત્યક્ષ રીતે મુખ્યમંત્રીશ્રીએ પોતે જાતે ત્યાં આગળ નિરીક્ષણ કર્યું અને એનો સંતોષ વ્યક્ત કર્યો અને આપતા ટ્રીટમેન્ટ આપતી ટીમ એ ડિવોટેડપણાથી લોકોને બચાવવા માટેની કામગીરી કરી રહી છે. બીજું કામ જે હતું એ રાજ્યની અંદર જે સર્વેલન્સનું કામ 20,000 જેટલી ટીમો સાથે મળીને જે કરી રહી છે હોમ ટુ હોમ સર્વેલન્સનું, તો એના કારણે 5 કરોડથી વધારે લોકોનું સર્વેલન્સનું કામ એ આજે થયું છે. સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ આગળ કરવો એ પણ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. રાજ્યની અંદર 550થી વધારે વેન્ટિલેટરની વ્યવસ્થા જે દર્દી આવે તો એના માટેની એ વ્યવસ્થા કરી છે. અત્યાર સુધીમાં 2200 જેટલા દર્દીઓ જે પોઝિટિવ આવ્યા છે એમાંથી 1100થી વધારે દર્દીઓ ક્યોર થઈને એટલે સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. એટલે એ એક ખૂબ સારી બાબત છે કે પોઝિટિવ હોવા છતાં પણ ટેસ્ટની અંદર પોઝિટિવ આવ્યા પછી પણ ફરી કમ્પ્લીટ તૈયાર થઈને પરત પાછા ફર્યા છે. 1800થી વધારે જગ્યા ઉપર ફ્રી ઓફ કોસ્ટ ટેમ્યુફ્લુ ટેબ્લેટ અને સિરપ એ બંનેની દવાઓ આપવા માટેની જે વ્યવસ્થા છે અમદાવાદ શહેરની અંદર લગભગ 71 જેટલી જગ્યા ઉપર આ દવા મળી રહે એની વ્યવસ્થા કરી છે. રાજ્યભરની અંદર 1800થી વધારે જગ્યા ઉપર ફ્રી ઓફ કોસ્ટ પ્રાઇવેટ ખાનગીમાં કોઈ ટ્રીટમેન્ટ કરાવે તો પણ એને ફ્રી ઓફ કોસ્ટ દવા આપવાની વ્યવસ્થા કરી છે. તે સિવાય સ્વાઇન ફ્લૂને પોઝિટિવ છે કે કેમ એનો ટેસ્ટ કરાવવાનો હોય તો એમાં 9 જેટલી લેબની અંદર રાજ્ય સરકારે ટેસ્ટ કરવા માટેની કાર્યવાહી ચાલે છે. માત્ર 4-5 કલાકના સમયની અંદર કોઈનું સેમ્પલ આવે તો એને ટેસ્ટ કરીને તાત્કાલિક પરત જાણ પણ કરી દેવામાં ત્યાં આગળ આવે છે. એટલે એને પણ 1 રૂપિયાનો ચાર્જ લીધા સિવાય જે 5-1 હજાર જેટલો ખર્ચો જે થતો હોય છે એમાં ફ્રી ઓફ ગુજરાતની પ્રજા માટે એનો ટેસ્ટ કરવાની પણ વ્યવસ્થા કરી છે. અત્યારે જે પહેલાં સ્લેબ આખો અપ થતો હતો, ઘણા બધા વિસ્તારની અંદર ડાઉન સ્લેબ થઈ ગયો છે. પહેલાં અપ થયો હતો અને અત્યારે હાલ સ્વાઇન ફ્લૂની અંદર ડાઉન સ્લેબ ચાલુ થયો છે. મને ભરોસો છે કે 1-2 વીકની અંદર જે અપ થઈ રહ્યો છે બધો સ્લેબ ડાઉન સ્લેબની અંદર આવી જશે. રાજ્ય સરકારે જે યુદ્ધના ધોરણે છેલ્લા 2 મહિનાથી કામ હાથ ઉપર લીધું છે. 2 મહિના પહેલાં મેં એક વિડીયો કોન્ફરન્સ કરીને દરેક કલેક્ટર કમિશનર એની સાથે કામ હાથ ઉપર લીધું. ત્યારે કેસીસ બહુ ઓછા હતા પરંતુ સર્વેલન્સ એ ટાઈમથી ચાલુ હતું. સ્વાઇન ફ્લૂના કેસીસ જ્યારે વધતા હોય છે એ 1-2 મહિના સુધી થોડા બહુ ઓછા હોય અને ઓગસ્ટ મહિનો અથવા તો ફેબ્રુઆરી મહિનો કે આની અંદર જ્યારે પીક માટેના એનો જે સાયકલ હોય છે તો પીક આવે એ ટાઈમે પૂરેપૂરી સજ્જતા સાથે એને રોકવા માટે એની અંદરથી લોકોને બચાવવા માટે રાજ્ય સરકારે પૂરું અભિયાન હાથ ઉપર લીધું છે. ભારત સરકાર પણ એના પ્રોટોકોલ પ્રમાણે માર્ગદર્શન અહીંયા આગળ આપી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય પણ આ માટે મોનિટરિંગ કરી રહ્યા છે ત્યાંથી અને કેન્દ્ર સરકાર પણ જે માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શનના આધાર ઉપર અહીંયા આગળ ટ્રીટમેન્ટ પણ થઈ રહી છે. જીરુથી આપે કહ્યું કે શરૂઆતમાં ખૂબ જ ઓછા કેસીસ હતા, ત્યારબાદ તુરંત જ આ કેસીસ વધી ગયા. સંભળાય છે? જી 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 જી. શંકરભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે આપે કહ્યું કે શરૂઆતમાં ખૂબ ઓછા કેસીસ હતા, ત્યારબાદ કેસીસ વધી ગયા, તો ક્યાંક તે ક્યાંક રાજ્ય સરકાર તેને ડામવામાં તો નિષ્ફળ રહી, પરંતુ હવે ભવિષ્યનું શું પ્લાનિંગ? નહીં, બિલકુલ બિલકુલ આપ જે વાત કરો છો એની સાથે હું સંમત નથી. જાન્યુઆરી મહિનાથી 1-2 કેસ એટલે હવે પહેલાં 1 મહિનાની અંદર આવી જાય એવું નથી. સતત કન્ટિન્યુટ જ્યારે ચોમાસાની અંદર ભેજવાળું હવામાન હોય અથવા તો વધારે પડતી ઠંડી પડતી હોય ત્યારે આ વાયરસ વધારે થતો હોય છે. એટલે જે સમયે કેસીસ ન હોય ત્યારે કંઈ કરવાનું એના માટે રહેતું નથી હોતું, પરંતુ જ્યારથી કેસ દેખાયા છે ત્યારથી રાજ્ય સરકાર એનું તંત્ર ચારે બાજુથી કોર્પોરેશન હોય, DDOનું તંત્ર હોય જિલ્લા પંચાયત દ્વારા, તો એ બધાને એલર્ટ કલેક્ટર સુધીનાને બધાને કરેલા છે અને એ જ પ્રમાણે કામ કરી રહ્યા છે. જી, આપે હાલમાં સ્વાઇન ફ્લૂ સૌથી વધારે એલર્ટ હતા અને અત્યારે પણ જ્યારે પીકનો સમય છે ત્યારે યુદ્ધના ધોરણે કામ કરવાનું.
જી જી હાલમાં હાલમાં સ્વાઇન ફ્લુ સૌથી વધારે ચર્ચામાં છે, હાલમાં સ્વાઇન ફ્લુ સૌથી વધારે ચર્ચામાં છે, પણ તે સાથે ડેન્ગ્યુ, શરદી, ઉધરસ, તાવ તેના પણ કેસીસ ખૂબ જલ્દી વધી રહ્યા છે. શું તે તરફ રાજ્ય સરકાર ધ્યાન આપી રહી છે? હા બિલકુલ, અમે જે સર્વેલન્સનું કામ લીધું છે એમાં માત્ર સ્વાઇન ફ્લૂ નથી, પરંતુ જે ફોર્મ લઈને જાય છે એમાં ડેન્ગ્યુ હોય અથવા તો મલેરિયા હોય અથવા તો બાકી કોઈ વાયરલ હોય, ઇન્ફેક્શન કોઈ હોય, તો તેનું પણ ત્યાં આગળ નોંધ કરીએ છીએ અને તેમને પણ ટ્રીટમેન્ટ આપવા માટેની વ્યવસ્થા થઈ રહી છે. એટલે એક સાથે જે સર્વેલન્સનું કામ કરે છે ને હોમ ટુ હોમ જઈને, તેમાં એની સાથે પેરેલલ આ કામ પણ હાથ ઉપર લીધેલું જ છે. જી, આજે મુખ્યમંત્રી એક વાત કહી કે મોટા ભાગે શહેરોમાં સ્વાઇન ફ્લૂ વધારે ફેલાઈ રહ્યો છે કારણ કે ત્યાં વસ્તી વધારે છે, ત્યાં ગીચતા વધારે છે. તો આપને નથી લાગતું કે રાજકોટમાં કે અન્ય કોઈ પણ શહેરોમાં જ્યાં મેળાઓ ચાલી રહ્યા છે તે મેળા ઉપર અંકુશ હોવો જોઈએ, કારણ કે તે મેળામાં સૌથી વધારે લોકો જતા હોય છે, ત્યારે સ્વાઇન ફ્લૂ ફેલાવાનો ભય નથી રહેતો? નહીં, પહેલા જ દિવસથી રાજ્ય સરકારે સ્ટેન્ડ એ લીધું છે કે મેળા ઉપર કે એના ઉપર પ્રતિબંધ મૂકવાની જગ્યાએ એ વાત કરીએ કે દર્દીને કોઈને શરદી થયેલી હોય, હેવી તાવ આવેલો હોય તો એ લોકો મેળામાં ન જાય, અને સતત મેળાની અંદર જે જે સ્થાન ઉપર જવા માટેના પ્રવેશ દ્વાર હતા ત્યાં સ્કેનિંગ કરવાની વ્યવસ્થા કરી છે, અને 1.5 લાખ કરતાં વધારે લોકોનું સ્કેનિંગ ત્યાં આગળ કર્યું છે, અને ત્યાં પણ જે લોકો સસ્પેક્ટેડ ત્યાં આગળ કેસ આવ્યા હોય તો તેની ટ્રીટમેન્ટ આપવા માટેની પણ વ્યવસ્થા કરી છે. એનો પણ ડેટા લીધો છે કે આ ના પાડવા છતાં પણ જો કોઈ ત્યાં આગળ ગયા હોય અને કે ધ્યાનમાં આવ્યું હોય તો તેને દવા આપવા માટે સુધીની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. સ્કૂલમાં પણ અમે કહ્યું છે કે કોઈ પણ બાળકને તાવ આવ્યો હોય, હેવી તાવ હોય, નાકમાંથી વારંવાર ત્યાં આગળ શરદી જેવું લાગતું હોય, પાણી આવતું હોય, તો ગળામાં દુખાવો થતો હોય, તો આવા બાળકને સ્કૂલે 4-5 દિવસ સુધી ન મૂકીએ અને ટ્રીટમેન્ટ અપાવીએ. એટલે ભીડની અંદર નાક એકબીજાને સિંક આવતી હોય કે શરદી હોય તો એ લોકો પોતે ઘરે પૂરતો આરામ લે, આરામ લેવાને કારણે પણ આની અંદર મદદ થતી હોય છે અને ટ્રીટમેન્ટ લે, એ બહાર ન જાય, એટલી વાત બરાબર છે, પરંતુ મેળા ઉપર પ્રતિબંધ મૂકવો કે એવો કોઈ વિષય નથી. જી શંકરભાઈ, આપને શું લાગે છે સ્વાઇન ફ્લૂ ને માત્ર સાવધાની રાખવાની વધારે જરૂર છે? યસ ભાઈ, ભાઈ કહેતા. જી જી, આપને શું લાગે છે કે સ્વાઇન ફ્લૂ કે અન્ય કોઈ પણ પ્રકારના ફ્લૂ ને રોકવા માટે કે તેને ડામવા માટે સ્વચ્છતા કેટલી જરૂરી અને તેના માટે આપ શું સંદેશો પાઠવશો? બિલકુલ સાચી વાત છે, સ્વચ્છતા એ સૌથી અગત્યનું કામ છે. પોતાના હાથ ધોઈને જમવા બેસીએ, બીજાને કોઈને મળ્યા હોય તો પણ હાથ ધોઈ દેવા, દિવસની અંદર ચોખ્ખા પાણીથી 1-2 વખત પોતાના હાથ ધોઈએ, પોતાનું મોં જે હોય એ પણ ધોઈએ, દાખલા તરીકે સિંક આવે તો માત્ર પોતાના હાથની અંદર ન ખાઈએ અથવા તો સામેવાળાના ચહેરા ઉપર જાય એ રીતે સિંક ન ખાઈએ. તો આવી જો નાની નાની બાબતોની પણ જો ધ્યાન રાખીએ તો આવા જે એરબોર્ન ડિસીઝ છે તેનાથી ઘણી રીતે એને લોકોને બચાવી શકાય છે. એ સિવાય પોતાનું ઘર, પોતાની આજુબાજુનો વિસ્તાર એ પણ સ્વસ્થ હોય તો જ્યાં સ્વસ્થતા ત્યાં પ્રભુતા, એવું તો વર્ષોથી કીધેલું છે. એટલે જ્યાં ચોખ્ખાઈ વધારે રાખીશું તો ફાયદો, દાખલા તરીકે હાથની અંદર સિંક ખાવી, એની જગ્યાએ જો રૂમાલ હોય તો તેની અંદર, કંઈ ના હોય તો આપણું જે બાવડું હોય છે ત્યાં આગળ સિંક, અથવા તો બીજાને ફેલાવવાનું કમસે કમ ન થઈ શકે. આવા ઘણી બધી બાબતો છે કે જે ધ્યાન રાખીએ તો આને રોકતો અટકાવી શકાય છે, અને મીડિયાનો પણ ખૂબ પોઝિટિવ રોલ છે આની અંદર. અવેરનેસ માટે મીડિયા પણ સૌથી મોટું માધ્યમ છે. જી જરૂરથી, મીડિયા ખૂબ મોટું માધ્યમ છે અને તેથી જ શંકરભાઈ આજે જે રીતે આપ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આખા રાજ્યના 4 શહેરોના આપ પ્રવાસ પર નીકળ્યા, તમામ સિવિલ હોસ્પિટલ્સની મુલાકાત લીધી, તે ખૂબ જ સરાહનીય પગલું છે, ખૂબ મોટું ઇનિશિયેટિવ છે, કારણ કે મુખ્યમંત્રીએ પોતે કહ્યું કે તેમને સલાહ આપવામાં આવી હતી કે તેઓ હોસ્પિટલ ન જાય, તેમ છતાં પણ તેઓ આવ્યા. પરંતુ અમુક દ્રશ્યો શંકરભાઈ સામે આવ્યા કે જે સવાલ ઉઠાવતા હતા, જે દર્દ ઉપજાવતા હતા, કારણ કે ગઈકાલે રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાની સિવિલ હોસ્પિટલ્સમાં એબીપી અસ્મિતાની ટીમ ગઈ હતી, ત્યાં ગંદકી હતી, અને આજે મુખ્યમંત્રી અને આપ આવવાના હતા તેથી તુરંત જ તેને સાફ કરી દેવામાં આવ્યા. આપને નથી લાગતું કે રોજ જ આટલી સ્વચ્છતા હોવી જોઈએ? બિલકુલ બિલકુલ થવું જોઈએ, રોજે રોજ સ્વચ્છતા થવી જોઈએ. જ્યાં પણ અમે ગયા પછી પણ જ્યાં નાની મોટી ત્રુટીઓ હતી તો તેની પણ સૂચના આપી છે. કોર્પોરેશન માત્ર કેટલો એરિયા એવો છે જે કોર્પોરેશનની હદમાં હોય અથવા તો હોસ્પિટલના હોય, તો બંનેનું કોર્ડિનેશન કરીને, કોર્પોરેશન હોય કે હોસ્પિટલ, બંને સંયુક્ત મળીને આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો રાખવો જોઈએ, એ પણ સૂચના આપી છે. બિલકુલ આપની વાત સાચી છે.
જી જરૂરથી શંકરભાઈ, આપનો આભાર. એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને અમારી સાથે વાત કરવા બદલ. તો હતા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, કે જેમનું સ્પષ્ટપણે કહેવું છે કે સ્વચ્છતા હોવી જોઈએ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભલે તે પછી આપનું ઘર હોય કે પછી રાજ્ય સરકારની હોસ્પિટલ હોય. આ સાથે જ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.